વિરામ બાદ આગળ વાત કરીએ તો ભરૂચના વાઘરાની મામલતદાર કચેરી પાસે થયેલી મારામારી સાથે કાકા અને ભત્રીજો ઘવાયા હતા ભરૂચ જિલ્લાના વાઘરામાં મામલતદાર કચેરી પાસે ગત રોજ બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં બે જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાતા હુમલામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા સમગ્ર બાબતની વિગત એવી છે કે વાગરા તાલુકાના લીમડી ગામના ઈસુફ ઇસ્માઈલ પટેલ અને આસિફ ઉસ્માન પટેલ નામના બે વ્યક્તિ જેઓ પોતે કાકા અને ભત્રીજાનો સંબંધ ધરાવે છે ગત રોજ બપોરે મામલતદાર કચેરીમાં કામ અર્થે આવ્યા હતા ત્યારે વાગરામાં વ્યાજબી ભાવની કરિયાણાની દુકાન ચલાવતા મુનાફ દલાલ અને ઉસ્માન દલાલ અચાનક મનામારક હથિયારો સાથે આવી કાકા અને ભત્રીજા પર હુમલો કર્યો હતો જેમાં ભત્રીજાના પગને ભાગે ઈજા થઈ હતી જ્યારે કાકાને માથાના ભાગે સપાટો વાગતા માથામાં ગંભીર ઈજા પહોંચી છે કરિયાણાની દુકાન બાબતે બંને જૂથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હોવાની જાણકારી પોલીસ સૂત્રે માહિતી અનુસાર દ્વારા સામે આવી છે હાલ બંને ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે અને વાગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે લાકુબ પટેલ જેડેસટી ભરૂચ